प्रभु ईसुना पवित्र ने त्रिएक नाम में वाला भाइयों ने बहनों आप सर्व ने हूँ प्रेमी सलाम पाठवु छू। आजनो दिवस 21 मार्च 2023 अने मंगलवार दिवस आजना दिवस ने माटे प्रभुना नाम ने अपने धन्यवाद ज आपीए छे। आजे जे प्रश्न जोवाना छे ए गई काले जे प्रश्न हतो तो तमारामां कोईने कोईनी साथे कजियो थयो होय तो संतोनी आगळ न जता अधर्मियोनी आगळ केम जाओ छो ए प्रश्न हतो। हवे एना प्रश्नना एक स्टेप आगळ बीजो प्रश्न पूछो, तमे एकबीजा पर फरियाद करो छो एना करता तमे पोते अन्याय केम सहन करता नथी। आ प्रश्न ગઈકાલનો પ્રશ્ન હતો અને આજનો પ્રશ્ન બે સમન્વય સરખાપણાના પ્રશ્ન છે, પણ એમાં પાઉલ એક મેથડ બતાવે છે। તમારે પ્રશ્ન ઉદ્ભવ્યા છે પણ એ પ્રશ્નને જો શાંત પાડવો છે તો વિધર્મીઓની પાસે તમે ન્યાય મેળવવા જાઓ છો એના કરતાં તમે સહન કેમ નથી કરતા, તમે અન્યાય કેમ સહન કરતા નથી। અને પાઉલ જે આ પ્રશ્ન પૂછે છે એની પાછળનો જે હેતુ છે એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે નમૂનો આપ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે નમૂનો આપ્યો એ નમૂનાની બાબત છે। પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું નમૂનો આપ્યો? આપણે યશાયા પ્રવચકનું પુસ્તક તેનો 53મો અધ્યાય ત્યાં વાંચીએ છીએ કે પ્રભુ ઈસુ એક પણ શબ્દ બોલ્યા નહીં। જૂના કરારમાં જે ભવિષ્યવાણી બાકેલી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવામાં આવ્યા, માર મારવામાં આવ્યા, કાંટાનો મુગટ મૂક્યો, વધસ્તમે ખીલા માર્યા, તો પણ એક શબ્દ બોલ્યા નથી, મોં ઉઘાડ્યું નથી, અન્યાય સહન કર્યો। નિર્દોષ હતા છતાં પણ અન્યાય સહન કર્યો એ બાબત પાઉલ પ્રેરિત આપણને કહે છે કે તમે કેમ સહન કરતા નથી। જો સહન કરો છો, અન્યાય સહન કરો છો, તો તમારે આગળ જવાની બાબત રહેતી નથી। બેમાંથી એક વ્યક્તિએ અન્યાય સહન કરવો પડે પણ એ બાબત શક્ય બનતી નથી, એ દિવસ સમય ના બની અને આજના દિવસ સમય પણ બનતી નથી। ઘણા જણ સહન કરે છે, બહુ જ ઓછા લોકો, પણ અહીં પાઉલ સહન કરવાનું શિક્ષણ આપે છે, તે પણ અન્યાય સહન કરવાની બાબત। ગલાતીનો પત્ર તેનો 5મો અધ્યાય અને ત્યાં જે પવિત્ર આત્માના ફળો લખ્યા છે ને એમાં સહનશીલતા એક ફળ છે। જો પવિત્ર આત્માનું સામર્થ્ય આપણા જીવનોમાં છે, જો પ્રભુને આપણે સ્વીકાર્યા છે તો સહનશીલ બનીશું। અને અહીંયા પાઉલનો કહેવાનો ભાવાર્થ સહનશીલ એટલે સામાન્ય રીતે સહનશીલતા નહીં, પણ અન્યાય સહન કરવાની બાબત। મને અન્યાય થયો છે પણ મારે કશું બોલવું નથી, મને મારી મિલકતના ભાગમાં ન મળવાને કારણે અન્યાય થયો છે પણ મારે કશું બોલવું નથી, મારું અપમાન થયું છે મારે કશું બોલવું નથી, એ ભાવ હોવો જોઈએ, એ પવિત્ર આત્માનું ફળ છે, એ પવિત્ર આત્માનું ફળ છે। અહીંયા આગળ પ્રભુનું વચન એ કહે છે કે તમે એકબીજા પર આક્ષેપ મૂકો છો, ફરિયાદ કરો છો, એના કરતાં તમે પોતે અન્યાય કેમ સહન કરતા નથી। જો 1 પિત્તર 4:16 ત્યાં પિત્તર લખે છે કે ખ્રિસ્તી હોવાને લીધે જો તમારે સહન કરવું પડે તો એનાથી શરમાઈએ નહીં, પણ એ નામમાં દેવની સ્તુતિ કરવાની બાબત લખી છે। ખ્રિસ્તી હોવાને લીધે જો કોઈ તમારે અન્યાય સહન કરવો પડે તો તમે શરમાશો નહીં, પણ એ નામમાં દેવની સ્તુતિ કરજો। અહીંયા સહનશીલતાની બાબત એ લખી છે અને પાઉલ એ જ બાબત કહે છે કે તમે ભાઈ ભાઈની વિરુદ્ધ, બેન બેનની વિરુદ્ધ એકબીજાને આક્ષેપ કરો છો, પણ સહનશીલતા અને તેમાંય અન્યાય સહન કરવાની સહનશીલતા તમારામાં હોવી જોઈએ। જો તમે અન્યાય સહન કરો છો તો કહે છે કે પ્રશ્ન ત્યાં જ એ પ્રશ્નનું સમાધાન થઈ જાય છે, પણ આ બાબત સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી સહાય અને સામર્થ્ય આપે। પ્રભુનું વચન અને પ્રશ્ન, તમે એકબીજા પર ફરિયાદ કરો છો એના કરતાં તમે પોતે
અન્યાય કેમ સહન કરતા નથી. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આજના પ્રશ્નને માટે. બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન અને તમારા વચનો આધારિતનો પ્રશ્નનો જવાબ પ્રભુ અમે જોઈ શક્યા ત્યારે એ બાબત સમજવામાં તમારા આત્માની દોરવણી આપો. સહન કરવામાં પ્રભુ તમે સહાય કરો, અન્યાય સહન કરવામાં તમે અમને સહાય કરો. પ્રભુ ઈસુના નામે આમેન.